હવે આ પાઠનું નામ છે સૂક્ષ્મજીવો અને બે આપણને શબ્દો નવા અપા છે મિત્ર અને શત્રુ તો આ પાઠની અંદર આપણે ચર્ચા એ જ કરવાની છે મુદ્દા કુલ ત્રણ છે પેલું તો સૂક્ષ્મજીવો એટલે શું કોને કોને આપણે સૂક્ષ્મ જીવ કહેશું એ સિવાય કે કેટલા સૂક્ષ્મજીવો આપણને ઉપયોગી છે અને કેટલા સૂક્ષ્મજીવોના કારણે આપણને નુકસાન થાય છે બસ તો આપણે ઓલ ઓવર પાઠમાં આટલી જ વસ્તુ ભણવાની છે હવે આપણને એવું કીધું છે કે આપણે જ્યારે ચોમાસાની અંદર અથવા તો ગમે ત્યારે સૌથી નાના સૂક્ષ્મ જીવ શું જોયું હશે જનરલી આપણે કીડી જોઈએ છે કરતા કોઈ નાની વસ્તુ છે કે કે જનરલી કોઈ કોઈ બીજું જીવ હશે જેનું નામ કદાચ નહીં આવડતું હોય પરંતુ આપણે એની પણ વાત કરવાની નથી આપણે વાત કરીએ છીએ એવી એવા જીવોની કે જે આપણને નરી આંખે મતલબ કે આપણી આંખ વડે જોઈ શકાય નહીં જેને જોવા માટે આપણે સૂક્ષ્મ દર્શક યંત્રનો ઉપયોગ કરવો કરે તો જો આપણે જોઈએ પાઠમાં આપણને શું આપ્યું છે તમે તમારી આસપાસની વનસ્પતિઓ પ્રાણીઓ સહિતના સજીવો જોયા હશે પરંતુ કેટલાક સજીવ એવા છે જે આપણને નરી આંખે જોઈ શકાતા નથી એને આપણે શું કહેશું સૂક્ષ્મજીવો સૂક્ષ્મજીવોની વ્યાખ્યા પૂછીએ તો આપણે લખી શકાય કે જે સજીવ નરી આંખે જોઈ નથી શકાતું તેને સૂક્ષ્મજીવ કહેવાય એક માર્કમાં પૂછાઈ શકે તમે જોયું હશે કે ચોમાસામાં ભેજયુક્ત બ્રેડ સડવા લાગે છે તેની સપાટી ઉપર સફેદ અથવા તો રાખોડી ધબ્બા પડી જાય છે આ ધબ્બાને બિલોરી કાચની મદદથી જોવો તમે શું જોશો તો કે સૂક્ષ્મ કાળી ગોળાકાર રચનાઓ તમને જોવા મળશે આપણે બ્રેડ ના હોય ઘરે ઘરે તો તો આપણી રોટલી રોટલો હશે એને પણ જો બે ત્રણ દિવસનો એમને પડી રહેલો હશે તેની અંદર તમને ફૂગ જોવા મળશે આમાં ઉલ્લેખ નથી કર્યો આમાં તમને ખાલી એવું જ કીધું સફેદ ધબ્બા પણ એ હકીકતે શું હશે મ્યુકર હશે મ્યુકર નામની ફૂગ આપણને જોવા મળશે અને આ જે મ્યુકર નામની ફૂગ છે એ આપણને નરી આંખે આમ તમને તો આગલ મેં એવું કીધું કે સૂક્ષ્જીવો નરી આંખે દેખાય નહીં પરંતુ એ બહુ ઓશી સૂક્ષ્જીવો છે ઝાઝા બધા સૂક્ષ્જીવો એક સાથે કોલોનીમાં ભેગા વસાહત બનાવીને રહે છે માટી આપણને દેખાય છે બાકી સિંગલ મ્યુકર તો આપણને નરી આંખે દેખાવાની નથી હવે આપણે એવું કીધું છે બગીચામાંથી બિક્કરમાં એક ભીની માટી લો તેમાં પાણી ઉમેરો માટીના કણો બેસી જાય ત્યારબાદ બીકરના પાણીનું એક ટીપું સ્લાઇડ પર લો અને સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી અવલોકન કરો શું દેખાય છે તમે જ્યારે સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી જોશો ને ત્યારે તમને હજારો જ નાની નાની વસ્તુઓ જેનો કોઈ આકાર ફિક્સ નહીં હોય અથવા તો તાતણા જેવું હશે અથવા તો ગોળ દડા જેવું હશે અથવા તો અનિયમિત આકારનું કંઈ પણ હશે એ તમને સતત આમ હલતું 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 એમાં દેખાશે અને આ જે વસ્તુ તમને દેખાય છે એ જ છે સૂક્ષ્મજીવો તળાવમાંથી પાણીના કેટલાક ટીપા લો તેને કાચની મદદથી સ્લાઇડ પર ફેરવીને માઇક્રોસ્કોપની મદદથી અવલોકન કરો જો અંદરથી તમે પાણીનું ટીપુ લે અને સ્લાઇડમાં માઇક્રોસ્કોપમાં જોશો તો તમને ડેફિનેટલી તમને અમીબા જોવા મળશે હવે તમને પાછો તમારા માટે અમીબા શબ્દ નવો છે આપણે પાઠમાં થોડા આગળ જતા રહીએ હું તમને બતાવું કે અમીબા કેવા હોય જો અહીંયા અમીબા એ પાછે તમને આવા ક્લિયર અમીબા એમાં નહીં દેખાય તમને જે દેખાશે એવો આ ટાઈપની કોઈ રચના આવા ટપકા ટપકા વાળી રચના દેખાશે આ વસ્તુ પ્રેક્ટિકલી જ મારા વિદ્યાર્થીઓને કરાવી હતી યંત્ર અને અત્યારે હું શૂટ કરું છું ત્યારે ચોમાસાની સિઝન છે તો થોડા દિવસથી આ ગ્રાઉન્ડમાં જ્યાં પાણી ભરેલું હતું અને એમાં લીલ હતી લીલ મતલબ કે આપણે જેને સેવાડ કહીએ છીએ એ લીલની લીલ હતી એનો મતલબ એવો કે એમાં સૂક્ષ્મજીવો ઉત્પન્ન થયેલા છે એનું એક ડ્રોપ્સ લઈ અને માઇક્રોસ્કોપમાં જોયું તો સરસ મજાના અમીબા દેખાણા હતા આટલા મોટા નહીં દેખાય

અને લીલ બેક્ટેરિયા ફૂગ પ્રજીવ અને લીલ હકીકતે જે વાયરસ છે ને એ પણ આપણે સૂક્ષ્મજીવની કેટેગરીમાં મૂકી શકાય આ તમારે તમે જે અત્યારે ચોપડી ભણો છો એના સિવાયની જે જૂની ધોરણ આઠની ચોપડી હતી એમાં એક સરસ મજાનો વાયરસ માટેનો મુદ્દો આપ્યો હતો જે તમારે ભણવાનો નથી આમાં તેમ છતાં જાણવા માટે કહું એમાં એવો સવાલ હતો કે સમજાવો વાયરસ એ સજીવ અને નિર્જીવને જોડતી કડી છે તમને એમ થતું છે આ જોડતી કડી એટલે શું હું તમને એક ઉદાહરણ બેસ્ટ આપું તમારા વર્ક શિક્ષક કોઈ પણ સર મેડમ ક્લાસમાં હોય ત્યારે તમે બિલકુલ શાંત હશો પરંતુ જેવા એને કંઈ તમને ખબર પડી કે એને કંઈ કામ છે અથવા તો ઓફિસમાં ગયા અથવા તો આજે એબસન્ટ છે પ્રોક્સી પીરિયડ છે તો તમે ધમાલ મચાવવાનું ચાલુ કરશો વાતો કરશો મસ્તી કરશો તો વાયરસનું પણ આવું છે તમારા શરીરમાં વાયરસ હાજર હોય છતાં ઘણી વાર કેવું હોય કે તમારો બ્લડનો ટેસ્ટ કરાવો તો વાયરસની નો હાજરી તમને બતાવશે મતલબ તમારા શરીરમાં વાયરસ નથી એવું બતાવશે બે મહિના ચાર મહિના વર્ષ બે વર્ષ પછી પાછો ટેસ્ટ કરાવો તો તમને વાયરસની હાજરી દેખાશે આવું કેમ તો કે વાયરસ એક એવો પ્રકારનો જીવ છે કે જે યોગ્ય પરિસ્થિતિ ન મળે ત્યાં સુધી બિલકુલ નિષ્ક્રિય હોય યોગ્ય પરિસ્થિતિ મતલબ કે પોતાને ખીલવાનો મોકો ન મળે ત્યાં સુધી બીજા કોર્સ ન મળે ત્યાં સુધી જેમ મે તમને ઉદાહરણ આપ્યું તમારા શિક્ષક ટીચર અથવા મેડમ સર જે પણ તમારા ક્લાસરૂમ હોય ત્યારે તમને યોગ્ય પરિસ્થિતિ નથી મળતી કારણ કે જો તમે એમાં ખીલવાની ટ્રાય કરશો તો તમારી ધોલાઈ થશે અથવા કીજા સેલેશન આપશે વોટેવર જે કરે પરંતુ એની યોગ્ય પરિસ્થિતિ મળી મતલબ કે જેવાય એ ક્લાસની બહાર ગયા એવા તમે ધમાલ મચાવવાનું ચાલુ કરી દીધું ધેટ મીન્સ શું થયું કે તમને યોગ્ય પરિસ્થિતિ મળી ગઈ તો વાયરસનું પણ એવું જ છે સજીવ અને નિર્જીવને જોડતી કડી શા માટે કીધી છે કે જ્યાં સુધી એને યોગ્ય પરિસ્થિતિ ન મળે ત્યાં સુધી એ નિર્જીવ રહે જેવું એને યોગ્ય વાતાવરણ મળ્યું કે નિર્જીવમાંથી કેવો બની જાય સજીવ તમને અહીંયા આપ્યું નથી પરંતુ આ ટોપિક તમે કદાચ જો જૂની ટેક્સ્ટ બુક તમારા હાથમાં આવે આઠમા ધોરણની તો તમારા એમાં આ વસ્તુ એમાં આપેલી છે જવાબ આપણે એવું કીધું છે પેલા આપણા બાકીના ચારના પણ હું તમને સમજાવી દઉં કે બેક્ટેરિયા કોને કહેવાય ફૂગ કોને કહેવાય પ્રજીવ કોને કહેવાય અને લીલ કોને કહેવાય તો બેક્ટેરિયા વિશે તો તમે જાણો છો ડેટોલની એડવર્ટાઈમાં દંડાણુ કું તમને આ રીતના સૂક્ષ્મ જીવો તમને ઘણા બધા જે સરપાણું છે દંડાણું છે કુંતલાકાર છે એના આકારના પ્રમાણે આપણે એને નામ આપ્યા છે તો બેક્ટેરિયા આવા કંઈક હોય છે ત્યાર પછી બીજી વાત કરી છે એનું નામ છે ફૂગ તો ફૂગ તમે બધાએ જનરલી જોઈએ જ છે અને ફૂગને બહુ સારી રીતે ઓળખો છો ધારો કે આગળ જે આપણે વાત કરીએ કે મ્યુકર નામની ફૂગ છે ક્યાં જોવા મળે તો કે વાસી બ્રેડ અથવા રોટલામાં જોવા મળે એ સિવાય તમારા ગરમીની અંદર તમારે વધારે પડતો જો પરસેવો થાય તો કપડાની અંદર પણ તમને ફૂગ જોવા મળે છે ચોમાસાની અંદર તમારા ચામડાના ચપ્પલ બૂટ કે કમારે બાંધવાનો બેલ્ટ આ ટાઈપની વસ્તુઓમાં પણ ફૂગ જોવા મળે છે એ સિવાય હજી એક જગ્યાએ તમને ફૂગ જોવા મળે બિલાડીના જે ટોપ ચોમાસા ઉગી નીકળે છે એ પણ ફૂગ છે અહીંયા જો આપણને આપ્યું જ છે આ આ બ્રેડ બ્રેડ મોલ્ડ મોલ્ડ એટલે શું કે જે ભાખરી રોટલી અથવા જોવા મળે આ પેનિસિલિન અને એસ્પરજીલસ વિશે આપણે આ પાઠની અંદર આગળ ચર્ચા કરવાની છે બહુ અગત્યની છે અને આપણે દવા માં કામ આવે છે પણ આના આ પાઠમાં આપણે આગળ ચર્ચા કરશું ત્યારે હું તમને આના વિશે વધુ સમજાવીશ પાછા આપણે મુદ્દા ઉપર આવીએ હવે ત્રીજું છે પ્રજીવ હવે પ્રજીવ તમારા માટે અત્યારે નવું છે બાકી ફૂગ અને બેક્ટેરિયા વિશે તમે જાણતા હતા તો જો અહીંયા આપણે અમીબાની જેમ વાત કરી હતી એવી જ રીતે પેરામિશિયમ પણ એક ટાઈપનું પ્રજીવ છે અને આ અમીબિયા અને બધા જે છે એ તમને રોગકારક છે મતલબ કે અમીબિક મરડો મરડો કરીને એક રોગ થાય છે જે અમીબિક મરડો છે એ અમીબાના લીધે થાય પીવાના પાણીમાં જો તમારે તમારા શરીરમાં જાય તો એ નુકસાન કરે છે હવે આ સજીવ કેવું છે તો એ એક કોશી સજીવ છે હવે તમને એમ થતું હશે એક કોશી એટલે શું આપણે કેટલા કોષી સજીવ છે તો આપણે છે મતલબ કે આપણા શરીરમાં હજારો કોષ છે મારો હાથ છે એમાંથી નાનકડો તમે ઈવન તમે ગાલના અંદરના ભાગેથી ચમચી વડે આમ ખ ખદુરો અને એને માઇક્રોસ્કોપમાં મૂકીને જોવા જુઓ તો તમને હજારો કોષ જોવા મળશે ડુંગળીની અંદર તમને નાના નાના પેલા ઈંટ આ રીતના ગોઠવાયેલી હોય આ રીતના તમને હજારો કોષ ડુંગળીને એક વાળા પાંદડામાં જોવા મળશે તો આ જે છે એને બહુ કોષી કે કરતાં વધારે કોષ આના અંદર એક જ કોષ હોય આપણે ધારો કે હું અત્યારે બોલી રહ્યો છું તમે મને જોઈ રહ્યા છો સાંભળી રહ્યા છો તો દરેક કામ કરવા માટે હજારો કોષ છે હું બોલું છું તો મારા મોઢાની અંદર જ કરોડો કોષ આવેલા છે કાનની અંદર છે આપણે બધા શરીરના બધા કામો કરવા માટે અલગ અલગ છે પરંતુ અમીબાન પેરામિસિયમ આ બધા એક કોષી સજીવમાં કેવું હોય કે એમાં આંખ નાક કાન ગળું એવું કંઈ હોતું જ નથી આ એક જ કોષ આ જેમ આપણે ધારો કે આપણું આખું મકાન છે ઈંટનું બનેલું છે ઈંટ છે તો એટલી બધી ઈંટો ભેગી કેવું છે નહીં અને ત્યાર પછી આપણે છેલ્લી વાત કરીએ એનું નામ છે લીલ તો લીલને આપણે શું કહી શકીએ લીલ શેવાળ અથવા તો એને તમારે વધારે વ્યવસ્થિત કેવું હોય તો તમે આલ્ગી કહી શકો આ અને આ બંને પ્રકારની લીલ જ છે આ વસ્તુ પણ તમે માઇક્રોસ્કોપમાં બહુ સરસ મજાની દેખાશે તમે જુઓ ને તો એકદમ નાનકડો એનો પોર્શન લઈ અને સ્લાઇડ ઉપર મૂકી અને સૂક્ષ્મ મજાના નાના નાના કોષવાળી લીલ દેખાશે આ સ્પાયરોગાયરા વિશે ખાલી આપણે અહીંયા નામ જ ભણવાના છે અઘરા નામ છે એટલે એવું ન ચિંતા કરતા પણ હા તમે જો બારમું સાયન્સ કરશો અને ત્યારબાદ બોટની રાખશો બોટની એટલે શું તો કે વિજ્ઞાન કુલ ત્રણ પાર્ટમાં ડિવાઈડ થયેલું છે પેલું કેમેસ્ટ્રી એટલે કે રસાયણ વિજ્ઞાન બીજું ફિઝિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાન અને ત્રીજું છે બાયોલોજી મતલબ કે જીવ જીવ જીવવિજ્ઞાનના પાછા બે પાઠ પડે છે ઝૂલોજી એન્ડ બોટની ઝૂલોજી મીન્સ કે પ્રાણીઓ વિશે અને બોટની મતલબ કે વનસ્પતિ શાસ્ત્ર જો તમે વનસ્પતિ શાસ્ત્ર ભણશો બોટની ભણશો સેકન્ડ યર થર્ડ યરમાં કોલેજની વાત કરું છું તો તમારે પાયરોગેરા અને કેલિડોમોનાસનું આખી લાઈફ સાયકલ આવે છે જીવનચક્ર આવે છે કઈ રીતે એનો જન્મ થાય અને ત્યાંથી લઈ અને કઈ રીતે મરે ત્યાં સુધીનું આખું એમાં કમ્પ્લીટ તમારે ભણવાનું આવે છે સેકન્ડ યરમાં મારે આવતું અત્યારે કદાચ સિલેબસ બદલાનો હોય તો મને ખ્યાલ નથી પણ ત્યારે તમારે આવશે ત્યાં સુધી ખાલી નામ જ છે આપણે પાછા વાયરસ ઉપર તો આ બધા આપણે ચાર પ્રકારના જોયા અને પાંચમા વાયરસ વિશે મેં તમને કીધું વાયરસ પણ સૂક્ષ્મદર્શી હોય છે પરંતુ તે અન્ય સૂક્ષ્મ જીવો કરતા ભિન્ન હોય છે તે માત્ર યજમાન કોષમાં જ વિભાજન પામે છે જો મેં એને કીધું ને એને યોગ્ય પરિસ્થિતિ મળે તો જ એ વિભાજન પામી અને વિકસે છે બાકી એમનેમ સુસુપ્ત પડ્યો રહે છે અર્થાત બેક્ટેરિયા વનસ્પતિ અથવા પ્રાણીઓમાં જ વિભાજન પામે છે વાયરસ કોનામાં તો કે બેક્ટેરિયામાં વનસ્પતિમાં અને પ્રાણીઓમાં એને યોગ્ય વાતાવરણ મળે તો વિભાજિત થાય અને એમાંથી પોતે આગળ ઉત્પન્ન થાય અને શરીરને નુકસાન કરે વાયરસથી લગભગ ક્યારેક ફાયદો આપણને થતો નથી અને વાયરસ એટલો સૂક્ષ્મ છે કે એને માઇક્રોસ્કોપથી જોવો પણ શક્ય નથી તમે સૂક્ષ્મદર્શક યંત્રથી જોઈ નથી શકતા વાયરસને જો તમને વાયરસના અમુક ચિત્રો અહીંયા આપ્યા છે આ વાયરસના ચિત્રો જો તમને એવું લાગશે કે આ રોબોટ દોર્યા હોય એવું કેમ છે કારણ કે વાયરસનો કોઈ આકાર જ ફિક્સ નથી એ જેવા કોષ ઉપર હુમલો કરશે કોષને જ પોતાનો કરી લેશે એટલા માટે વાયરસનો કોઈ આકાર ફિક્સ નથી તો આપણે આ ટાઈપના રોબોટિક ચિત્રોનો યુઝ કરીએ છીએ અત્યારે આપણે એક વાયરસ વિશે બહુ સારી રીતે પરિચિત છે જેનું નામ છે કોરોના વાયરસ કોવિડ-19 એવો તમે શબ્દ સાંભળો છો અને ટીવીમાં કોરોના વાયરસ તમે જોયો જ હશે એક ગોળો અને એની ઉપર કાટા 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 આ ટાઈપના ટીવીવાળા આપણને બતાવે છે હકીકતે કોરોના વાયરસ લુકમાં એવો છે જ નહીં કારણ કે એ કેવો દેખાય છે એ જ આપણને ખબર નથી પરંતુ આપણે એવી કલ્પના કરી કે આવો હોઈ શકે અને આ જે છે આ કાટા કાટા શું દર્શાવે છે આના

આના સિવાય પણ ઘણા બધા એચઆઈવી છે આ બધા વાયરસ એચઆઈવી પણ સૌથી ખતરનાક રોગ હતો અત્યાર સુધી પેલા કેન્સર હતો કેન્સરથી ઉપર આવ્યો એચઆઈવી એટલે કે એઇડ્સ ને આપણને એમ માનતા કે એચઆઈવી એટલે ખતરનાકમાં ખતરનાક એના કરતાં પણ અત્યારે એક એક સ્ટેપ ઉપર જતા એનું નામ છે કોરોના

પાઠમાં આગળ આવવાનું જ છે હું તમને ત્યારે જણાવીશ પણ અત્યારે જો કોઈને ખબર હોય તો તાત્કાલિક મને મને કોમેન્ટ કરીને જણાવજો તો પણ આનંદ થશે કે વિદ્યાર્થીઓ એડવાન્સ લેવલે જાણે છે ઝાડા મેલેરિયા ઝાડા અને મેલેરિયા જેવા રોગો પ્રજીવથી થાય છે જો મેં તમને કીધું કે પ્રજીવથી થાય છે ટાઈફોઈડ અને ક્ષય એ બેક્ટેરિયાથી થાય છે ટાઈફોઈડ માટે ક્યુ બેક્ટેરિયા કારણભૂત છે તો કે સાલ્મોનેલા ટાઇફી નામ યાદ રાખવાની જરૂર નથી ખાલી જાણકારી માટે છે સાલ્મોનેલા ટાઇફી અને ક્ષયિત કોનાથી થાય છે તો કે ટ્યુબર ક્લોસિસથી હવે તમને કેટલાક સૂક્ષ્મજીવો વિશે છઠ્ઠા ધોરણમાં અને સાતમા ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છે જો આપણને અહીંયા હવે બેક્ટેરિયા આપ્યા ત્યાર પછી આપણને લીલ આપી પ્રજીવ આપ્યા ફૂગ આપી અને છેલ્લે આપણને આપ્યા વાયરસ હવે આપણને એવું કીધું છે કે પ્રશ્ન પૂછ્યો છે કે સૂક્ષ્મજીવો ક્યાં રહે છે તમને એવો વિચાર આવતો હશે કે સૂક્ષ્મજીવો ક્યાં રહે છે તો તમને જાણીને નવાઈ લાગશે કે તમે જે અત્યારે જે મોબાઈલની સ્ક્રીન ઉપર અથવા તો જે લેપટોપમાં પણ મને જોઈ રહ્યા છો એની ઉપર અત્યારે કરોડો સૂક્ષ્મજીવો છે ટાચણીના માથા ઉપર આ શબ્દો પણ આમાંથી નીકળી ગયા મેં તમને કીધું જૂના સિલેબસમાં ઘણું બધું આના કરતા સરસ અને એડવાન્સ લેવલનું હતું કે એમાં એવું હતું કે ટાચણીનું માથું હોય એટલે કે તમે ટાચણી તો જોઈ છે એના માથા ઉપર આપણા દુનિયાની વસ્તી કેટલી છે તો લગભગ સાત અબજ છે અથવા તો સાતસો કરોડ છે માથા ઉપર સાતસો કરોડ રહી શકે માણસની વસ્તી પૃથ્વી છે તેનાથી પ્લસ હશે અથવા સાત અબજ છે તો ટાચણીના એક માથા ઉપર એટલે કે નાનકડી એવી ટાચણીનું માથું કેટલું પણ હોય એ પણ નાનકડું હોય તેની ઉપર સાતસો કરોડ સૂક્ષ્મજીવો રહી શકે આટલા નાના છે હવે રહે છે ક્યાં ક્યાં તો જો તમને એવું કીધું છે કેટલાક બેક્ટેરિયા લીલ લીલ પ્રજીવો અથવા જેવા કે અને ફૂગ તે ઠંડીથી ગરમ પાણીના જરા સુધી બરફીલી ઠંડી એટલે શું તો કે હિમાલય થયો પછી તમારો ઉત્તર ધ્રુવ થયો દક્ષિણ ધ્રુવ થયો ત્યાં કમ્પ્લીટ ઠંડી છે આપણે પણ ત્યાં રહેવું મુશ્કેલ છે એટલું ઠંડુ વાતાવરણ છે ત્યાંથી લઈને ગરમ પાણીના જરા સુધી ગરમ પાણીના જરા એટલે શું તો કે જેમાં જમીનમાંથી જ ગરમ પાણી નીકળે જમીનમાંથી ગરમ પાણી સુકામ નીકળે એ તમારા સમાજ વિદ્યા અથવા તો સામાજિક વિજ્ઞાનના જે વિજ્ઞાન સર હશે અથવા મેડમ હશે તમને બહુ સારી રીતે સમજાવશે કે જમીનની અંદર લાવા છે અને પાણીને ગરમ કરે છે નીકળે છે આપણે એ ટોપિક ઉપર ત્યાં નીચે નખર બીજી દસ મિનિટ આપણે જતી રહેશે તો જમીનની અંદરથી એ ગરમ પાણી નીકળે એવા ગરમ એટલે કે ધક ધકતા વાતાવરણથી લઈને ઠંડા વાતાવરણ સુધી બધામાં સૂક્ષ્મજીવો રહીએ છીએ પછી શું કીધું છે

એ ઉપયોગી છે એટલે ઈ કોલી નામના બેક્ટેરિયા આપણા આંતરડામાં રહે છે અને જે આપણને ખોરાક પાચવામાં મદદ કરે છે આપણને ખ્યાલ પણ નથી એ આપણા શરીરમાં રહે છે એ સિવાય હજી એક હું તમને કહું રાઇઝોબિયમ નામનો એક બેક્ટેરિયા છે ક્યાં જોવા મળે તો કે વનસ્પતિના મૂળગંડીકા જોવા મળે તમને એમ શું તો જે પણ સરસ મજાના ઓળા ખાવાની ચોમાસુ છે હમણાં દસ પંદર દિવસમાં માંડવીના ઓળા થઈ જશે મગફળીના છોડવો ઉપાડજો એના મૂળમાં તમને નાની નાની ગાંઠો જોવા મળશે ગાંઠો જે છે એ ગાંઠની અંદર રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા રહે છે હવે એ શું કરે છે આપણે પાઠમાં આગળ અત્યારે આપણે એની ચર્ચા નહીં કરીએ કેટલાક સૂક્ષ્મજીવો અન્ય સજીવો પર આશ્રિત હોય છે જ્યારે કેટલાક સ્વતંત્ર સ્વરૂપે જોવા છે આજે આશ્રિત શબ્દ આવ્યો ને એ જ રાઇઝોગિમ આવશે કામ ત્યારે આપણે જોઈએ હવે આપણને એવું કીધું છે સૂક્ષ્મજીવો અને આપણે અને આપણે મતલબ કે આપણા સાથે સૂક્ષ્મજીવોનો સંબંધ શું છે તો ઘણા સૂક્ષ્મજીવો આપણને ફાયદો કરશે અને હવે એ ભણશું કે ઘણા સૂક્ષ્જીવો આપણને નુકસાન કરશે જો આપણને આપ્યું છે કેટલાક આપણા માટે લાભદાયી હોય છે અને કેટલાક આપણા માટે હાનિકારક અને રોગકારક હોય છે જેમ કે આપણે આગળ જોયું કે મરડો છે ટાઈફોઈડ છે કોલેરા છે આ બધો જ રોગ સૂક્ષ્મજીવોને લીધે થાય છે અને મેં જેમ તમને કીધું કે ઈ કોઈલી નામના બેક્ટેરિયા આપણા શરીરની અંદર આપણા આંતરડાની અંદર રહે છે જે આપણને પાચવામાં મદદ કરે છે તો આપણને આપણને બેક્ટેરિયાથી કોઈ પ્રકારનું નુકસાન થતું નથી તો હવે આપણે એને આગળ જોઈએ કે આપણને ક્યાં ક્યાં એ ઉપયોગમાં આવે છે તમે વિભિન્ન કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવે છે જેમ કે દહીં બ્રેડ અને કેક બનાવવા માટે હવે તમે આમાંથી બધાએ બ્રેડની આઈટમ ખાધી જશે બ્રેડ પછી પાઉ પીઝા બર્ગર અને બ્રેડ ના ખાધી હોય તો ઢોકળા ખાધા હશે આપણે જે ખાટિયા ઢોકળા બનાવીએ છીએ તો એ ઈડલી ખાધી હશે તો આ બધું આથો નાખવાથી આવે હવે આથો નાખ્યો હશે ત્યારે તમને ખબર હશે કે સાંજે જ્યારે તમે આથો નાખો છો ત્યારે કન્ટેનર એટલું ભરેલ ધારો કે આ મારું આમ આટલો આથો નાખ્યો છે તો સવારે તમે આથો જો તો ફૂલીને આટલો થઈ ગયો છે 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 ફૂલાવે ફૂલાવે કોણ તો કે ઈસ્ટ નામના જે એ એના કારણે જ આથો આવે પ્રાચીન સમયથી સૂક્ષ્મજીવનો ઉપયોગ આલ્કોહોલ બનાવવા માટે થાય છે પ્રાચીન સમયમાં ની હાલની તારીખે પણ આલ્કોહોલ બનાવવા માટે સૂક્ષ્મજીવનો ઉપયોગ થાય છે આલ્કોહોલ મતલબ કે દારૂ એ ચાહે દ્રાક્ષમાંથી બનતો હોય કે જવું બનતો હોય કે પછી કાજુમાંથી બનતો હોય જેમાંથી બનતો હોય એમાં એમાં ઈસ્ટ નાખવામાં આવે છે અને ઈસ્ટ શું કરશે કે એ જે સુગર છે એની અંદર જે ગ્લુકોઝ છે એને ખાશે બદલામાં એ દારૂમાં એને કન્વર્ટ કરશે જેને આપણે આથો આવ્યું એવું કહીએ છીએ પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે પણ ઉપયોગી છે કાર્બનિક કચરા શાકભાજી છાલ અને પ્રાણીઓના અવશેષ વગેરેનું વિઘટન બેક્ટેરિયા દ્વારા બિનહાનિકારક અને ઉપયોગી પદાર્થમાં કરવામાં આવે છે આ વસ્તુ આપણે ભણી ગયા પહેલા જ પાઠની અંદર ખાતર કઈ રીતે બને છે તો કે ખાતરની અંદર શું હોય કે પ્રાણીઓના મળમૂત્ર કચરો વનસ્પતિના વધેલા ભાગો શાકભાજી આ બધું જે છે એની ઉપર આપણે માટી ઢાંકી દઈએ તો વર્ષ સરસ મજાનું ખાતર થઈ જાય છે એ ખાતર કરે કરે છે 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 કોણ તો તો કે બેક્ટેરિયા શું બધાને સરળ સ્વરૂપમાં ફેરવી નાખે કાર્બનિક સ્વરૂપમાં એ સિવાય કોઈ પ્રાણી મરી ત્યારે અવલોકન કરજો કોઈ ગાય ભેંસ કૂતરો બિલાડુ કોઈ મરી જાય તો એનું જે શરીર છે થોડાક દિવસમાં ફૂલશે પછી ધીરે 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 કરતા એનું શરીરમાં ખાલી હાડકા જ બચશે બાકી ત્યાં કઈ નહીં વધે તો એ જે વિઘટન કર્યું એ જેવું હતું જે પદાર્થો હતા બેક્ટેરિયા વિઘટન જો ન થતું હોત તો તમે કલ્પના કરો દરરોજ કેટલા પ્રાણીઓ અને મનુષ્ય મરે છે જો વિઘટન ન થતું હોત તો અત્યારે પ્રાણીઓ અને મનુષ્યના મૃતદેહના થપા લાગી ગયા હોત આપણે ઘણા માં મૃતદેહને દફનાવે છે જમીનની અંદર ઘણામાં મૃતદેહનો અગ્નિ સંસ્કાર કરે છે પણ બધા જે પ્રાણીઓ છે જંગલની અંદર તો હજારો પ્રાણીઓ રહે છે એનો અગ્નિ સંસ્કાર કરવા કે એને દફનાવવા કોણ જાય માણસ હોય તો ઠીક છે તો એનું શું થાય છે થોડોક ટાઈમ થશે એટલે એમાં ખાલી ત્યાં હાડકા જ બચશે બાકી આખે આખું પ્રાણી વિલોપ થઈ જશે અને એ વિલોપ કરવાનું કામ કોણ કરે છે તો કે બેક્ટેરિયા કરે છે તો હવાને ચોખ્ખી પણ સૂક્ષ્મજીવો રાખે છે ખાલી નુકસાન કરે છે એવું નહીં અત્યારે આપણે એના ફાયદા ભણીએ છીએ નુકસાન આપણે આગળના ભાગમાં ભણશું બેક્ટેરિયાનો ઉપયોગ ઔષધ બનાવવામાં પણ થાય છે તમને જ્યારે અહીંયા એવું કીધું આની વિશે પછી ચર્ચા કરીશ આ પેનિસિલિન વિશે અને એસ્પરજીલ વિશે તો એ જે પેનિસિલિન છે એ ઔષધ તરીકે તમારે એન્ટીબાયોટિક તરીકે તમારા શરીરની અંદર તમે દવા તરીકે ઘણી બધી વાર લીધી હશે તમને ખ્યાલ પણ નહીં હોય તો હજી આપણે એનું આગળ ભણવાનું છે ત્યારે વધારે ચર્ચા કરશું પણ અત્યારે આપણે કહીએ કે ઔષધ તરીકે શું કામ આવે તો કે પેનિસિલિન કામ આવે છે કૃષિ ક્ષેત્રે નાઇટ્રોજન સ્થાપવા દ્વારા જમીનની ફળદ્રુપતા વધારવા માટે પણ આનો ઉપયોગ થાય છે હવે જો આપણે એવું કીધું છે દહીં અને બ્રેડ બનાવવા માટે દહીં બનાવવા જો અહીંયા પહેલા આપણે પહેલીનો એક સવાલ જોઈ લઈએ મે મારી મમ્મીને હુફાળા દૂધમાં થોડુંક દહીં ભેળવતા જોઈ છે જેનાથી દહીં જામી જાય મને એવું આશ્ચર્ય થયું કે શા માટે થયું કારણ કે આપણે એમાં ઓલરેડી થોડાક બેક્ટેરિયા એડ કર્યા કે જેથી કરીને એમાં બધા બેક્ટેરિયા આખા દૂધની એક ચમચ દૂધમાં એક ચમચી દહીં અથવા છાશ નાખવાથી શું થયું આપણે એમ કહીએ એને મેરવણ નાખ્યું પણ હકીકતે આપણે શું નાખીએ છીએ કે એમાં રહેલા દહીંની અંદર રહેલા બેક્ટેરિયા આપણે દૂધમાં નાખીએ છીએ જે દૂધમાં જાશે જાજા બધા દસ પંદર વીસ પચીસ માંથી કરોડોમાં ફેરવાશે અને આપણું દૂધ શું બનાવી દેશે તો કે દહીં બનાવી દેશે હવે દહીંની અંદર ઘણા બધા સૂક્ષ્મ જીવો રહેલા હોય છે જેમાંથી લેક્ટોબેલિસિસ નામના જે બેક્ટેરિયા છે એ મુખ્ય છે અને આ જ બેક્ટેરિયા છે એ દૂધમાંથી દહીં બનાવે છે હવે એ બેક્ટેરિયા તમે કદાચ માઇક્રોસ્કોપમાં આ બેક્ટેરિયા નહીં દેખાય પરંતુ તમે યુટ્યુબમાં નો વિડીયો જોઈ શકો છો વિડીયો અવેલેબલ છે ચોખાના દાણા જેટલો મતલબ કે દહીંને તમે ફૂલ ઝૂમ કરી દો તો તમને ચોખાના જે દાણા પડ્યા હોય કોઈ પણ વસ્તુમાં ચોખા અથવા તો તમે ડાંગર કહી શકો તો એ જે ચોખાના દાણા છે ભાત કેવા રાંધેલા હોય તમને દહીંની અંદર એવા બેક્ટેરિયા દેખાશે પણ માઇક્રોસ્કોપમાંથી એટલા બધા વ્યવસ્થિત દેખાતા નથી મેં એની ટ્રાય કરી હતી પણ હા યુટ્યુબમાં વિડીયો અવેલેબલ છે બેક્ટેરિયા ચીઝ અથવા અથાણું તેમાં અનેક ખાદ્ય પદાર્થોમાં ઉત્પાદનમાં આપણને સહાય કરે છે રવા ઈડલી અને ભટુરે વગેરે એક મહત્વપૂર્ણ સંઘટક દહીં છે શું તમે અનુમાન લગાવી શકો છો કે આવું કેમ કે ભાઈ દહીં નાખવાથી જ રવા ઈડલી અને શું કહેવાય ભટુરે શું કામ આપણે બનાવે છે આપણે જનરલી જ્યારે રવા ઇડલી ને ભટુરે આપણા માટે નવા છે ચાલો આપણે એના કરતાં સિમ્પલ ઉદાહરણ લઈએ આપણે જ્યારે ઢોકળાનો આથો નાખે છે આપણા મમ્મી અથવા તો આપણા બેન કે વોટ જે નાખે એમાં દહીંની બદલે એક બીજી વસ્તુ નાખે છે એનું નામ છે છાસ તો જે વસ્તુ દહીંમાં અવેલેબલ અવેલેબલ છે એ જ વસ્તુ છાસમાં પણ હોવાની છે આજે લેક્ટોબેલિસિસ છે એ છાસમાં પણ હશે અને એ શું કરશે તો કે આથો લઈ આવવામાં મદદ કરશે એટલા માટે જ આપણે આથામાં નાખીએ છીએ જો અહીંયા આપણે એક પ્રવૃત્તિ આપી છે એક ચપટી ઈસ્ટ પાવડર ઉમેરો અને સરખી રીતે ભેળવો આપણને એવું કીધું છે મેંદાનો મેંદાની સાથે ઈસ્ટ પાવડર ઉમેરવાનું કીધું છે અને થોડી વાર પછી જોશો તો એ જે ફૂલેલો મેંદો તમને જોવા મળશે આ ફૂલો શું કામે તો કે આની અંદર જે ઈસ્ટ છે

એનો વેપારિક ઉપયોગ કે મતલબ કે કઈ કઈ જગ્યાએ આપણને કામ આવે છે વેપારી એટલે કે ઉદ્યોગમાં સૂક્ષ્મજીવો ક્યાં ક્યાં કામ આવે છે એ આપણે જોઈએ તો મોટા આલ્કોહોલ અને દારૂ તેમજ એસિટિક એસિડ અથવા તો વિનેગર અને જેને આપણે હજી એક તમારે નામ જાણવું હોય તો કહી શકાય કે આને સરકો કહી શકાય એસિટિક એસિડ નું સૂત્ર 11 સાયન્સમાં આવશે ત્યારે આપણે એને ભણશું તો આ બધાના ઉત્પાદનમાં આપણને સૂક્ષ્મજીવો કામ આવે છે જવ દહીં ચોખા તથા કચરેલા ફળોના રસમાંથી ઈસ્ટને ઉછેરીને આલ્કોહોલ બનાવજો જો ચોખામાંથી કચરાયેલા ફળોમાંથી મેં તમને કીધું હતું ને સફરજન ઘણા બધા દ્રાક્ષમાંથી દરેકમાંથી બનતા હોય એનું નામ અલગ છે જેમ કે દ્રાક્ષ બને તો વાઇન થઈ જાય જવમાંથી બીયર બિયર થઈ જાય અથવા તો પછી

આ જે પેનિસિલિન છે એ એક્સિડેન્ટલી ગોતવા મળી છે આપણને આ જે વૈજ્ઞાનિક છે આપણા એને આ વસ્તુની ખબર નહોતી એલેક્ઝાન્ડરને કે આ વસ્તુ એ શું કરતા હતા કે આમાં તમાર નાની સ્ટોરી છે હું તમને ફૂલ સ્ટોરી કહું કે એ ડેવલપમેન્ટ માટે પેટ્રીડીમાં મૂકીને જતા હતા બીજા દિવસે આને એમ હતું કે આવશું એટલે બેક્ટેરિયા ઉત્પન્ન થઈ જશે જોવે છે તો બેક્ટેરિયા ઉત્પન્ન થતા નથી એવું બે ત્રણ દિવસ કર્યું પછી એને ખબર પડી કે બેક્ટેરિયા સુકામાં ઉત્પન્ન નથી થતા તો જે આ લીલા રંગના જે નાના નાના મોલ્ડ અથવા બીજાણુ હતા ને એ જોયા અને એને એટલી એ પછી એને ખબર પડી કે આ જે બીજાણુ છે એ બેક્ટેરિયાને મારી નાખે છે અને એમાંથી ખબર પડી કે એ વસ્તુનો ઉપયોગ આપણે આપણે દવામાંય કરી શકીએ આપણા શરીરમાં ધારો કે મારા શરીરમાં એ બેક્ટેરિયા કોઈ પણ પ્રકારના દાખલ થાય તેને મારવા માટે હું આ જે બીજાણુ છે લીલા રંગના મોલ્ડ છે એને મારા શરીરમાં કોઈ કારણોસર દાખલ કર દો તો બેક્ટેરિયાને મારી નાખશે અને એ રીતે પેનિસિલિનની શોધ થઈ જો અહીં આવ્યું તમે જ્યારે બીમાર પડો છો ત્યારે ડોક્ટર તમને પેનિસિલિનનું ઇન્જેક્શન આપે છે અથવા તો કોઈ અન્ય એન્ટીબાયોટિકની ગોળી અથવા કેપ્સ્યુલ આપે છે આ ઔષધનો સ્ત્રોત સૂક્ષ્મજીવો છે મેં તમને આગળ કીધું એમ પેનિસિલિનજીવના કારણે જ આપણને એન્ટિબાયોટિક મળે છે બે પ્રકારની દવાઓ એક એન્ટી ઇસ્ટેમાઈન અને એક એન્ટિબાયોટિક એન્ટિબાયોટિક શું કરે તો કે આપણે શરીરની અંદરના બેક્ટેરિયા જીવાણુ જે છે એને મારી નાખે તે બીમારી પેદા કરનારા સૂક્ષ્મજીવોને નષ્ટ કરે છે અથવા તેની વૃદ્ધિ અટકાવે છે આ પ્રકારના ઔષધોને એન્ટિબાયોટિક્સ કહેવાય આજકાલ બેક્ટેરિયાને ફૂગમાંથી અનેક એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન થઈ રહ્યું છે સેપ્ટ્રોમાઇસિન અને ટેટ્રાસાયક્લિન અને એરિથ્રોમાઇસિન આ બધા શબ્દો તમને જનરલી તમારા માટે નવા છે પણ તમે જ્યારે તમને ડોક્ટર કોઈ પ્રકારની દવા લખી દે ચાહે શરદી માથા તાવ કડતર જેની પણ અથવા તો કોઈ પણ મોટી બીમારીઓની એ દવા જે તમને લખી દે એ દવાની પાછળ તમે કન્ટેન વાંચશો તો તમને આવા બધા શબ્દો એમાં મળી રહેશે તો આથી એક નવી તે ઉપાડજો કે દવા શેમાંથી બની છે ને જાણવાનો પ્રયત્ન કરજો ધારો કે તમને પેરાસિટામોલ આપ્યું તો શેના માટે તો કે તાવ માટે આપી છે પછી કોઈ પણ એ સિવાયની બીજી ઘણી બધી એવી દવાઓ છે કે જેના વિશે તમને બેઝિક ખબર પડવા મળશે તમે એના જે કન્ટેન વાંચશો ને એટલે સામાન્ય સ્વરૂપે ઉપયોગ કરવામાં આવતી એન્ટિબાયોટિક્સ છે તે ફૂગ અને બેક્ટેરિયા દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે જો કોઈ વિશિષ્ટ પ્રકારના સંવર્ધન કરી અને એન્ટીબાયોટિક્સ કરવામાં આવે છે મતલબ કે આપણે ઇન્ડસ્ટ્રીયલ રીતે આ રીતે આપણે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કીધો પાલતુ પ્રાણીઓ અને મરઘાના સૂક્ષ્મજીવો મરઘામાં સૂક્ષ્મજીવોનું સંક્રમણ સંક્રમણ મતલબ કે ચેપ ઇન્ફેક્શન રોકવા માટે તેના આહારમાં એન્ટીબાયોટિક્સ ભેળવવામાં આવે છે મતલબ કે એને પહેલેથી જ એના ખોરાકમાં એન્ટીબાયોટિક્સ આપવામાં આવે કે જેથી કરીને એને ચેપ ન લાગે કારણ કે મરઘીઓ જે છે મોટા પ્રમાણમાં મરઘીઓ ઉછેર થાય તો મરઘીઓ એકબીજાની નજીક હોય જો એક મરઘી બીમાર પડે તો એ જે બીમારી છે એ બધા જ મરઘામાં ફેલાવે એના કરતાં બેટર છે કે એના ખોરાકમાં જે દવા ભેળવીને આપે કે જેથી કરીને બીમાર પડે નહીં જેનો ઉપયોગ પશુઓમાં સૂક્ષ્મજીવોનું સંક્રમણ રોકવાનો છે અને આ રીતે વનસ્પતિમાં પણ રોગનું નિયંત્રણ કરી શકાય છે હવે જો અહીંયા આપણે એક બહુ સરસ મજાનો આપ્યું મેં તમને આગળ સૂચના કીધું હતું કે તમારે એના કન્ટેન્ટ વાંચવા જોઈએ કે જેથી કરીને તમને ખબર પડે કે દવા સેની છે પણ ક્યારેય એન્ટીબાયોટિક જાતે લેવી જોઈએ નહીં જાતે લેવી ન જોઈએ મતલબ કે તમને જો ડોક્ટર રેકમેન્ડ કરે ડોક્ટર લખી દે તો જ લેવી જોઈએ તમને ખબર પડી કે ભાઈ હાલો આ ટાઈપની દવાથી આ થાય છે એટલે આપણે દર વખતે લેવા મંડ્યા તો એવું જરૂર નથી હું તમને નાનકડી વાર્તા કહું એક ભાઈ હતા હવે એને કઈ આવડતું બહુ હતું નહીં તો એને એમ થયું કે ચાલો કંઈ નહીં તો વેધ બની જાવ એટલે જૂના જમાનાનો ડોક્ટર અને એને એવું લાગ્યું કે વેદ બનવું તો બહુ સરળ છે બનનું એવું કે એક ગામના જે પ્રખ્યાત વેદ હતા એની ત્યાં એક ભાઈ ઊંટ લઈને આવ્યા એના ગળામાં તરબૂચ ફસાઈ ગયું તો હવે એનું શું કરવું એ કંઈ સમજાતું નહોતું તો ઓલા વેદે શું કર્યું કે પથ્થર લીધો અને ગળામાં રાખીને આમ દબાવ્યો તો શું થયું કે તરબૂચ છે એ ભાંગી ગયું તરબૂજ ભાંગી ગયું અને ઊંટના ગળે ઉતરી ગયું ઊંટ સાજું થઈ ગયું એટલે આ ભાઈને જે કઈ નતો હોય તો એને શું થયું કે ચાલો આપણને ખબર પડી ગઈ ગમે દુખતું હોય તેને માથે પાણો મૂકીને દબાવી એટલે ભાઈ સાજે થઈ જાય હવે એને તો ગામમાં પાટી મારી દીધું કે ભાઈ હું હવે વેચ છું કોઈને તમારે દવા જોતી મારી પાસે આવો એક ડોસીમાં ને ગળામાં મોટું બધું ગુમડું થયું હતું અને જેને આપણે અત્યારે કહી શકીએ ગોઈટર નામનો રોગ ગળામાં મોટું બધું ગુમડું થયું હતું આ ભાઈ ને ઓલું ઊંટવાળી સ્ટોરી યાદ આવી ગઈ કે ઊંટના ના ગળું એટલું ફૂલેલું હતું કે ઓલા વૈદ માથે પાણો મૂકીને દબાવ્યું તો ઊંટ સાજુ થઈ ગયું એને ડોસી માં માથે પાણો મૂકીને દબાવ્યું તો ડોસી તો ગુમડું તો ન સાજુ થયું પણ ડોસી જ સાજા થઈ ગયા મતલબ કે ઉપર જતા રહ્યા તો આ સ્ટોરી ઉપરથી આપણે શું સમજવાનું કે દવા ક્યારેય જાતે લેવાની નહીં ડોક્ટર આપણને સજેસ્ટ કરે પ્રિસ્ક્રિપ્ટ કરે તો જ લેવાની જો આમાં એવું જ કીધું છે ડૉક્ટરની સલાહ મુજબ જ એન્ટિબાયોટિક લેવી જો નો લ્યો તો શું થાય ધારો કે તમને કંઈ પણ નથી એક સમય એવો આવશે કે તમારું શરીર એ નાના ડોઝ માટે શું થશે કે તમને નાના ડોઝ થી પછી ફેર જ નહીં પડે અથવા તો જે તે એન્ટિબાયોટિક છે તમારા શરીર ઉપર કામ કરવાની જ બંધ થઈ જશે કારણ કે શરીર તમારું એનાથી ટેવાઈ જશે તો એટલા માટે બને ત્યાં સુધી દવા જાતે લેવી નહીં ત્યાર પછી આપણને રસી વિશે આપ્યું છે બહુ ઇન્ટરેસ્ટિંગ છે રસી તમે બધા શિશુ અને બાળકોને રસી કેમ મુકવામાં આવે છે પહેલી બેનને સવાલ થયો તો ચાલો પેલા તો આપણે અત્યારે કરંટ છે રસી મુકાવી તમે એક તો કદાચ નહીં મુકાય આમાંથી જેને ચૌદ વર્ષ પ્લસ હશે એને કદાચ કોરોનાનો પહેલો અથવા બીજો ડોઝ દીધો હશે મને મેં કોરોનાના ત્રણ ડોઝ લીધા ફર્સ્ટ પહેલો ડોઝ બીજો ડોઝ અને બૂસ્ટર ડોઝ હવે રસી આપણા શરીરમાં કરે છે શું બહુ સમજા જેવું છે નાના બાળકોને તમે પોલિયોની રસી પછી બીસીજીની રસી પછી ટેટ્રા વાયરસની રસી ઘણી બધી રસીઓ જ્યારે નાનું બાળકો એક મહિનાનું બે મહિનાનું છ મહિનાનું એને તમે જોયા હશે રસીકરણ વિશે અને તમે પણ ઘણી રસી લીધી હશે શીતળાની લીધી હશે ઝેરી કમળાની લીધી હશે તો આ રસી આખી આપણા શરીરમાં કરે છે શું તો રસીની અંદર આપણા શરીરમાં એક સિસ્ટમ છે ત્રણ વસ્તુ આપણા શરીરમાં આપણું જે બ્લડ છે એની અંદર શું હોય તો કે એક આરબીસી હોય એટલે કે રેડ બ્લડ સેલ લાલ કણો

એટલે શું કે તમારા શરીરમાં જ્યારે કોઈ સૂક્ષો દાખલ થયા રોગ દાખલ થયો તો તમારું શરીર એની સાથે લડશે તમને અંદર દેખાશે પણ અંદર એ લડતા હશે સૂક્ષ્મજીવો સાથે અને એ સૂક્ષ્મજીવો સાથે લડનારને એન્ટીબોડી કહેવાય અને ખાલી લડશે જ નહીં પણ એ સૂક્ષ્મજીવોને યાદ પણ રાખી લેશે કે આ પ્રકારના સૂક્ષ્મજીવો આવે તેને આ રીતે આપણે બાંધવાનું આપણને બધાને

પોલિયો ના સૂક્ષ્મ જીવો હોય છે પણ કેવા મૃત અથવા તો નિષ્ક્રિય કરેલા મતલબ કે તમારા શરીરને કોઈ પ્રકારનું નુકસાન કરે નહીં પણ જેવા શરીરની અંદર દાખલ થશે એવું તમારું શરીર શું સમજશે એને તેમ જ લાગશે ઓરિજિનલ હુમલો થયો એની સાથે લડશે ઓબ્વિયસલી જીતવાના છે કારણ કે ઓલા તો મરેલા છે અથવા તો નિષ્ક્રિય છે પણ સાથે સાથે તમારા શરીરમાં એન્ટીબોડી પણ ઉત્પન્ન થશે અને આ એન્ટીબોડી શું કરશે કે જ્યારે ભવિષ્યમાં ખરેખર સાચા વાયરસનો કે સાચા બેક્ટેરિયાનો શરીર ઉપર હુમલો થાય ત્યારે એની સાથે લડવા માટે શું હશે તો કે એકદમ તૈયાર હશે જો રસી ન લીધી હોય તો જ્યારે હુમલો થયો એ જ ઓરિજિનલ હુમલો હોય ત્યારે આપણા શરીરમાં એન્ટીબોડી ડેવલપ થયેલા ન હોય તો લડશે તો તોય પણ જીતવાના ચાન્સીસ ઘટી જશે અને રસીથી શું થશે કે ઓલરેડી પહેલેથી આપણા શરીરમાં એન્ટીબોડી ઉત્પન્ન થઈ જશે જ્યારે ખરેખરો હુમલો થશે વાયરસનો અથવા તો બેક્ટેરિયાનો ત્યારે કેવા હશે તો કે તૈયાર હશે હવે આપણે અહીંયા જોઈએ જ્યારે રોગકારક સૂક્ષ્મજીવ આપણા શરીરમાં પ્રવેશે છે ત્યારે તેની સામે લડત આપવા આપણું શરીર એન્ટીબોડી ઉત્પન્ન કરે છે શરીરને એ પણ યાદ રહે છે કે એ સૂક્ષ્મજીવ જ્યારે આપણા શરીરમાં પુનઃ પ્રવેશે તો તે જ એન્ટીબોડી વડે તેનો સામનો કરી લડત આપી શકાય તો શરીર એને યાદ રાખી લે છે કે કે કેવા હોય હોય છે છે આથી જો શબ્દ અથવા અથવા તો નિષ્ક્રિય જ્યાં રસીમાં શું જે તે પ્રકારના બેક્ટેરિયા વાયરસ જ હોય પણ મરેલા હોય અથવા તો નિષ્ક્રિય હોય કે જે આપણને નુકસાન ન પહોંચાડી શકે સૂક્ષ્મ જીવોને સ્વસ્થ શરીરમાં દાખલ કરવામાં આવે છે શરીરના કોષો તેની સામે લડત આપતા એન્ટિબોડી ઉત્પન્ન કરી લે છે એની સાથે લડે છે અને એન્ટિબોડી ઉત્પન્ન કરી લે છે અને બેક્ટેરિયાને નષ્ટ કરે છે આ એન્ટીબોડી આપણા શરીરમાં માટે બનેલા જો એક વસ્તુ ખાસ યાદ રાખવા જેવી છે કે જ્યારે શરીરમાં એકવાર હુમલો થઈ જાય પછી એન્ટીબોડી હંમેશા માટે બનેલા હોય આગળ મેં એક પ્રશ્ન પૂછ્યો તો કે તમને ઓરી કે અછબડા એક જ વાર શા માટે થાય છે અને જેને જવાબની ખબર હોય મને નીચે કોમેન્ટ કરીને જણાવજો એ એક જ વાર એટલા માટે થાય છે કે એકવાર મને ઓરી અથવા અછબડા થયા જનરલી ઓરી તો ઓછા થાય છે પણ અછબડા જનરલી બધાને થાય જ છે તો મારા શરીરમાં ત્યારે મને અછબડા થશે પણ મારું શરીર લડવા બનાવી લેશે જ્યારે ભવિષ્યમાં અછબડાનો હુમલો મારી ઉપર થાય ત્યારે ઓલરેડી મારું શરીર અછબડાથી લડવા તૈયાર હશે એટલા માટે જીવનમાં તમને એક જ વાર ઓરિક અછબડા થાય છે તો સૂક્ષ્મજીવોથી આપણો બચાવ કરે છે આ રીતે રસી કાર્ય કરે છે

આપણા મારો જન્મ થયો એની પહેલા પણ શીતળા ભારતમાંથી નાબૂદ થઈ ગયો હતો કોલેરા અથવા તો ટીબી શીતળા કમળો જેવા રોગો રસી દ્વારા અટકાવી શકાય છે મતલબ કે એના મૃત સજીવોને પહેલા જ શરીરમાં દાખલ કરી લો શરીરમાં એન્ટીબોડી બનાવી લો જ્યારે ખરેખર હુમલો થાય એ બેક્ટેરિયા કે વાયરસનો ત્યારે આપણું શરીર શું હોય તો કે એના માટે એકદમ રેડી તમારા બાળપણમાં તમને અનેક રોગો સામે રક્ષણ મેળવવા માટે રસી મૂકવામાં આવી હશે શું તમે આ રોગોની યાદી તૈયાર કરી શકો છો તેની માટે તમે તમારા માતા પિતાની મદદ લઈ શકો જો માતા પિતાની મદદ ના લઈ શકો અથવા તો ઘરમાં કોઈ નાનું બાળક છે એક મહિનાનું બે મહિનાનું છ મહિનાનું વર્ષ દિવસ તો એનું મમતા કાર્ડ હશે અથવા મમતા કાર્ડ તમારા તમે જો નાના ગામડામાંથી આવતા હોય તો તમારું જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હશે ત્યાં નર્સબેન હશે એને તમે જઈને કહેજો કે મમતા કાર્ડ કેવું હોય એ તમને બતાવશે એની અંદર આખો રસીકરણ કાર્યક્રમ લખેલો હોય છે કે બાળકને ક્યારે કઈ રસી દેવી બધા બાળકોને અને બધા બાળકો રોગ સામે સુરક્ષાની આવશ્યકતા હોય છે જરૂરી રસી નજીકની હોસ્પિટલમાં ઉપલબ્ધ જ હોય છે બાળકોને પોલિયોથી બચાવવા માટે આપણે પોલિયોની જાહેરાત આવે છે કે દો બુંદ જિંદગી કે મતલબ કે બે ટીપા પોલિયોના પીવડાવવા જોઈએ શું કામ પીવડાવવા જોઈએ તો કે શરીર પોલિયો માટે પ્રિપેર રહીએ કારણ કે ઓરીને અછબડાત એવી વસ્તુ છે તમને થઈ ગયા તોય બહુ જાજો ફેર નહીં પડે તમે દવા લઈને સાજે થઈ જશો પણ જો પોલિયોના ઓરિજિનલ વાયરસે હુમલો કર્યો અને પોલિયો તમને થયો તો શું થશે તો કે તમે કાયમ માટે અપંગ થઈ જશો તમારો એક હાથ એક પગ અથવા તો બે પગ બે હાથ કાયમ માટે કામ કરતા બંધ થઈ જશે માટે રસીકરણ જરૂરી છે જો શીતળા માટે આવ્યું શીતળા વિરુદ્ધ વિશ્વવ્યાપી અભિયાન ચલાવવામાં આવ્યું પરિણામે સ્વરૂપે વિશ્વના મોટા ભાગ મોટા ભાગના દેશોમાંથી આજે શીતળા નાબૂદ થઈ ગયો મેં તમને જેમ કીધું આજકાલ સૂક્ષ્મ જીવોમાંથી રસીનું ઉત્પાદન મોટા પાયે કરવામાં આવે છે જેથી મનુષ્ય તેમજ પ્રાણીઓને રોગથી બચાવી શકાય ત્યાર પછી આપણે એવું પૂછે કે ભૂમિની ફળદ્રુપતામાં વધારો કરે તો કે કેટલાક બેક્ટેરિયા અને નીલહરિત લીલ જે વાતાવરણ રહેલું જે નાઇટ્રોજન છે એનું સ્થાપન કરે છે અને ભૂમિની ફળદ્રુપતામાં શું થાય છે તો કે વધારો થાય છે હવે આનું કઈ રીતે કરે મેં તમને કીધું કે સિંબી વનસ્પતિઓ જે છે એની એના જે મૂળની અંદર રહેલી મૂળ ગંડિકાઓ છે એમાં રહેલો રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે નાઇટ્રોજનનું સ્થાપન કરે છે હવે નાઇટ્રોજનનું સ્થાપન શું કામે કરે છે પાઠના લેટર પાર્ટમાં આપણને આપ્યું છે આખું નાઇટ્રોજન ચક્ર આપણે ભણવાનું છે જો હું તમને બતાવું પાઠના એન્ડ ભાગમાં અહીંયા આપણે આપ્યું છે આખું નાઇટ્રોજન ચક્ર આપણને આપ્યું છે તો આ નાઇટ્રોજન ચક્ર આપણે જ્યારે ભણશું ત્યારે આ વસ્તુનું તમને વધારે ખ્યાલ આવશે કે આ વસ્તુ શું છે ત્યારે આપણે ડીપમાં ચર્ચા કરશું કારણ કે ત્યારે કરવાની જ છે એટલા માટે હું તમને અત્યારે તેની ચર્ચા નથી કરતો આપણે પાછા આપણા મુદ્દા ઉપર આવી જઈએ એ સિવાય એ શું હજી આપણને એક ફાયદો કરાવે છે એ આપ્યું છે કે ભૂમિની જે ફળદ્રુપતા છે એમાં વધારો કરે છે જો આ પર્યાવરણનું શુદ્ધિકરણ કરે જે આપણે જોઈ પર્યાવરણનું શુદ્ધિકરણ કઈ રીતે કરે તો કે આપણું બને છે અથવા તો કોઈ પણ પ્રાણીઓ મૃત્યુ પામે છે તેને પાછા જમીન ભેગા જમીન કરે છે મતલબ કે એ જે કાર્બનિક દ્રવ્યો હતા એનું વિઘટન કરે છે આપણે વિજ્ઞાનની ભાષામાં કહીએ તો એ પણ બેક્ટેરિયા દ્વારા અને સૂક્ષ્મજીવ દ્વારા જ થાય છે હવે આપણે જેની વાત કરીએ એનું નામ છે હાનિકારક સૂક્ષ્મજીવો હાનિકારક સૂક્ષ્મજીવો એટલે કે એવા સૂક્ષ્મજીવો કે જે આપણને નુકસાન કરે ખાલી આપણને નુકસાન કરે એવું જ નથી પ્રાણીઓમાં પક્ષીઓમાં વનસ્પતિમાં દરેકમાં કારણે કંઈક નુકસાન થાય છે જો એવું કીધું છે કેટલાક સૂક્ષ્મજીવો મનુષ્યમાં પ્રાણીઓમાં તેમજ વનસ્પતિઓમાં રોગ ઉત્પન્ન કરે છે આ રોગ ઉત્પન્ન કરતા સૂક્ષ્મજીવનને સૂક્ષ્મજીવોને રોગકારક સૂક્ષ્મજીવો કહેવાય મતલબ કે એના કારણે આપણને રોગ થાય છે

કે મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો જો મનુષ્યમાં રોગકારક શ્વાસમાં હવા પાણી અથવા ખોરાક દ્વારા શરીરમાં પ્રવેશે છે માટે ચોમાસામાં હંમેશા તમને સલાહ દેવામાં આવે છે કે પાણી ઉકાળીને પીવું પીવું એટલે શું કે પાણીને એકદમ બોઇલિંગ પોઈન્ટે ગરમ કરો એને ઠંડુ પડવા દીઓ ઠંડુ પડે એટલે માટલામાં ભરીને પીવો કે જેથી કરીને ચોમાસાની અંદર રોગ ના થાય ચોમાસાની અંદર સૂક્ષ્મજીવોનો ફેલાવો વધુ હોય છે શરદી ખાંસી તાવ સામાન્ય થઈ જાય એટલા માટે ન થાય એ સિવાય મચ્છર જેવા પ્રજીવથી બચવા માટે પણ તમારે મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ આ સિવાય હવા દ્વારા ફેલાય છે છે અને અને વાસી બહારનો ખોરાક ખાવાથી પણ પણ થાય તો ચોમાસામાં થોડું અવોઈડ કરવું જોઈએ સંક્રમિત વ્યક્તિ અથવા પ્રાણીઓના સીધા સંપર્કથી પણ આપણને રોગનો ફેલાવો થાય સંક્રમિત મતલબ કે જેને ચેપ લાગી ગયો છે જે ઇન્ફેક્ટેડ વ્યક્તિ છે એના સીધા સંપર્કથી પણ થાય છે અને જે કોઈ એવા રોગ છે કે જે કોઈ વ્યક્તિને થયો એનાથી તમને લાગે તો આને એક સંક્રમિત રોગ કહેવાય છે અથવા તો આપણે એને ચેપી રોગો એવો શબ્દ આપ્યો છે જેનો બેસ્ટ ઉદાહરણ અત્યારે આપણે બધાએ ફેસ કર્યું એ છે કોરોના કોરોના તો ચેપી રોગ છે કોઈને થયો હોય એ જે છીંકે એને જો ઉધરસ આવે છીંક આવે ને એ જો આપણે શ્વાસમાં જાય તો આપણને પણ કોરોના થાય તો કોરોના કેવો રોગ થયો તો કે કોરોના ચેપી રોગ થયો જ્યારે શરદીથી પીડાતી વ્યક્તિ છીંક ખાય છે તો તેની બુંદો સાથે હજારો રોગકારક વાયરસ જ્યારે છીક ખાય છે ત્યારે શું થાય છે કે હજારો રોગકારો વાયરસ છે એ હવામાં ફેલાય છે અને આપણા શરીરમાં ફેલાવી અને આપણે ચેપ ફેલાય છે બુજો ને કઈક સવાલ થયો ત્યારે તમે ચેપી રોગને ફેલાતો કઈ રીતે રોકી શકો ચેપી રોગને ફેલાતો રોકી કઈ રીતે શકાય સિમ્પલ છે જેને રોગ થયો છે એને બધાથી આઇસોલેટ કરી દો મતલબ કે એને અલગ રૂમમાં રાખીને સારવાર કરો અને એની સારવાર કરવા જાય ત્યારે આપણે મોઢે બાંધીને રાખવું જોઈએ એ સિવાય તમને કીધું એમ ખોરાક ન તો પણ ચેપી રોગો નહીં થાય એ સિવાય ગંદુ પાણી ના પીવો શુદ્ધ પાણી પીવો તો પણ ચેપી રોગો નહીં થાય ઉધરસ કે છીક આવે ત્યારે મોઢા મોઢાડો રૂમાલ રાખવો જોઈએ જો પહેલી બેન આપણે એવું ક્યાંય છે જ્યારે આપણે છીક ખાતા હોય ત્યારે આપણે મુખ તેમજ નાક પર રૂમાલ રાખવો જોઈએ અને શક્ય હોય તો સંક્રમિત વ્યક્તિથી પર્યાપ્ત અંતર રાખવું જોઈએ મતલબ કે જેટલું ડિસ્ટન્સ રાખશો જેને રોગ થયો છે એનાથી એટલો તમને ઓછો થાય રૂમાલ રાખવાથી શું થશે કે એ જે કીટાણુ આખા હવામાં ફેલાતા હતા એને બદલે રૂમાલ પૂરતા સીમિત થઈ જશે કે જેથી કરીને રોગ બીજાને ફેલાય ઓછો ફેલાય ફેલાશે જ ખરા પણ કેવો તો કે ઓછો ફેલાય કેટલા કીટકો અને પ્રાણીઓ એવા છે કે જે સૂક્ષ્મ જીવોનું વાહક છે હવે જો આ વસ્તુ તમારા માટે નવું છે દર વખતે ડાયરેક્ટ સૂક્ષ્મ જીવ તમારા સુધી નથી પહોંચતો પણ ઘણા જે એવું છે કે જે વાહનનું કામ કરે છે જે આ માદા એનીફિલિસ મચ્છર છે આ મચ્છર છે એ મેલેર આપણને એમ કેટલી ખબર છે કે મેલેરિયાથી મચ્છર થાય મેલેર સોરી મેલે મચ્છરથી મેલેરિયા થાય પણ એ પૂરું સત્ય નથી પૂરું સત્ય એવું છે કે મચ્છરિયાનું મેલેરિયાનું જે મચ્છર છે એ આપણને જ્યારે છે ત્યારે આપણા શરીરમાં અંદર પ્રજીવ એન્ટર કરે છે એ જ્યારે આપણને કરડે છે એટલા માટે આપણને મેલેરિયા થાય છે મચ્છર મેલેરિયાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં મદદ કરે છે જેમ કે માખી ટાઈફોઈડ કે મરડો જેવા રોગો છે માખીઓથી ફેલાય એકદમ પહેલા ગંદી વસ્તુ હોય કચરો હોય સડેલા ઉકરડા એની ઉપર માખીઓ બેસતી હોય ને એ જ સેમ માખીઓ ખોરાક ઉપર બેસે તો એના પગમાં એ બેક્ટેરિયા ચોટી જાય અને આપણા ખોરાકમાંથી આપણા પેટ સુધી જાય તો માખી શું થયું તો એ રોગને વાહક થયો મતલબ કે એ રોગને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ આવ્યું જો આપણે અહીંયા જોઈએ ઘર માખી તેનું ઉદાહરણ છે માખી કચરા અને પ્રાણીઓના મળ ઉપર બેસે છે રોગકારક સૂક્ષ્મજીવો તેના શરીર પર ચોટી જાય છે જ્યારે માખી માખી ઢાંક્યા વગરના ખોરાક પર બેસે ત્યારે સૂક્ષ્જીવોનું સ્થળાંતરણ સંભવ બને છે જે વ્યક્તિ આવા પ્રદૂષિત ખોરાક ખાય તેને બીમાર પડે છે માટે જ આપણે કહીએ કે બહારનો ખોરાક ના ખાવો જોઈએ અને જો ખાવો હોય તો વ્યવસ્થિત જગ્યાએ ખાવો જોઈએ કે જ્યાં ચોખ્ખાઈ હોય માખીઓ ન બેસતી હોય કે જેથી આપણને રોગ ના થાય એટલે સલાહ આપવામાં આવે છે કે ખોરાક હંમેશા કેવો રાખવો તો કે ઢાંકીને રાખવો અને ઢાંક્યા વગરનો ખોરાક હોય તો એને ખાવાનું ટાળવું જોઈએ મતલબ ખાવું જોઈએ નહીં માદા મચ્છર છે ઉદાહરણ છે મેલેરિયાનો પ્રજીવ મેલેરિયા મેલેરિયાના પરોપજીવી જે પ્લાઝમોડિયમ છે તેનું વહક છે જે પ્લાઝમોડિયમ નામનું જે પરોપજીવી છે એ માદા મચ્છર છે એને એના શરીરમાં રહે છે મચ્છર તમને કરળશે તો એ તમારા શરીરમાં પ્લાઝમોડિયમ ને એન્ટર કરશે તો એના કારણે તમને રોગ થાય છે અને એવી જ રીતે જે છે માદા એડિસ મચ્છર તે ડેન્ગ્યુ વાયરસનું વાહક છે તો મચ્છર ડેન્ગ્યુ અને મેલેરિયા થાય પણ હકીકતે તે શું કરે છે કે પ્રજીવ અને જે વાયરસ છે એ આપણા શરીર સુધી પહોંચાડે છે માટે આપણને એ રોગ થાય છે હવે આપણને એવું કીધું કે શિક્ષક હંમેશા આપણને એવું શા માટે કહે છે કે રહેણાંકની આસપાસ જગ્યાએ પાણી એકત્રિત ન થવા દેવું તો એનો બહુ સિમ્પલ એનું જવાબ છે

કે જેથી કરીને ત્યાં મચ્છર ઈંડા નહીં મૂકે મચ્છર ઈંડા નહીં મૂકે તો મચ્છરનો ફેલાવો નહીં થાય અને મચ્છરનો ફેલાવો નહીં થાય તો આપણને એ રોગો પણ ન થાય ત્યાર પછી આપણને એવું કીધું છે કે સૂક્ષ્મ જીવો દ્વારા કેટલાક સામાન્ય રોગો જેમ કે આપણને ટ્યુબરકુલોસિસ આપ્યો છે જેને આપણે શું કહીએ છીએ તો કે આને ટૂંકમાં આપણે ટીબી કહીએ છીએ ટીબી પહેલા એવો રોગ હતો કે જે અસાધ્ય હતો પણ હવે એવો રહ્યો નથી કેના દ્વારા ફેલાય તો કે બેક્ટેરિયા ફેલાવવાની રીત તો કે હવા

પાણી અને ખોરાકથી ફેલાય અને જો એના માટે શું કરવું જોઈએ તો કે રાખવી જોઈએ રાંધેલા ખોરાક રાંધવામાં આવેલો ખોરાક ખાવો અને ઉકાળેલું પાણી પીવો અને રસી મુકાવી ટાઈફોઈડ તો કે સામોનેલા ટાઇફી નામના બેક્ટેરિયાથી થાય સેમ વસ્તુ છે તમે ગંદુ પાણી પીશો વાસી ખોરાક ખાશો તો તમને થશે હિપેટાઇટિસ એ તો કે હિપેટાઇટિસ એ નામના વાયરસથી થી થાય અને હરેકનો ઈલાજ તમને એક જોવા મળશે ઉકાળેલું પાણી પીવું જો હું એમ નથી કેતો ફિલ્ટરનું પાણી પીવું તમારી ઘરે જે આરો સિસ્ટમ છે રિવર ઓસ્મોસિસ એનું પાણી પીવાની સલાહ નથી આપતો હું તમને ઉકાળેલું પાણી પીવાનું કહું છું ઉકાળેલું એટલે એકદમ તમે ચૂલામાં તપેલું એક પાણી ગરમ કરો એને રૂમ ટેમ્પરેચરે ઠંડુ થવાથી માટલામાં ભરીને પીવો જેમાં કોઈ પ્રકારની અશુદ્ધિ રહેશે નહીં પેલા એ પાણીની જો અંદર નેચરલ અશુદ્ધિ હોય તેને કપડા કપડાં વડે અથવા તો ઝીણા ગરણા વડે ગાણી લો પણ આરોનું પાણી પીવાની સલાહ હું ક્યારેય આપીશ નહીં બને તો નો જ પીવું જોઈએ કારણ કે આરોથી તમારા શરીરની અંદર વિટામિન્સ અને ક્ષારોની ઘણી બધી ઉણપ થાય છે અને લાંબા ગાળે આરો સિસ્ટમ તમને નુકસાન કરે છે ત્યાર પછી મેલેરિયા તો કે પ્રજીવથી થાય પ્રજીવ ફેલાવે કોણ તો કે મચ્છર હજી આમાં ટાઈફોઈડ નથી આપ્યું ટાઈફોઈડ સોરી આમાં જે આપણને જે ડેન્ગ્યુ નથી આપ્યું તો ડેન્ગ્યુ પણ પ્રજીવ પ્રજીવથી થાય છે મચ્છરદાનીનો ઉપયોગ કરો બાજુમાં એ સિવાય આપ્યું છે પ્રાણીઓમાં રોગકારક સૂક્ષ્મજીવો જો રોગકારક સૂક્ષ્મજીવો ખાલી માણસને હેરાન કરે એવું નથી પ્રાણીઓમાં પણ છે અનેક સૂક્ષ્મજીવો માત્ર મનુષ્ય તેમજ વનસ્પતિના રોગનું કારણ નથી પરંતુ બીજા પ્રાણીઓમાં પણ થાય છે

જે આપણા પાલતુ પ્રાણીઓ છે ગાય કે ભેંસ રાખતા હશે તો તમે ડોક્ટર આવે તો એને પણ રસીકરણ હોય જ છે અને એને ઘણી વાર ઇન્જેક્શનો આપે છે ઘણાને કૂતરો અથવા બિલાડી પાળવાનો શોખ હોય તો એને પણ વેક્સિનેશન કરવામાં આવે છે કે જેથી કરીને એને રોગ ન થાય હવે આપણે વનસ્પતિમાં જોઈએ તો કે વનસ્પતિમાં ઘઉં ડાંગર બટેટા શેરડી સંતરા સફરજન વગેરે વનસ્પતિ રોગના કારક છે રોગના કારકો પાક ઉત્પાદનમાં ઘટાડો કરે છે હવે જો આપણને એવું કીધું છે એનાથી શું થાય તો કે એનાથી પાકનું જે આપણું ઉત્પાદન છે એ ઘટાડી શકાય પેલું છે સાઇટ્રસ કેન્સર કોનાથી થાય તો કે બેક્ટેરિયા થી અને કોના દ્વારા ફેલાય તો કે હવા દ્વારા પછી બીજો છે ઘઉંનો રસ એ કોના દ્વારા ફેલાય તો કે ફૂગ દ્વારા અને કોને નુકસાન કરે તો કે બીજ અને ભીતનો પિંડ છે વાયરસ દ્વારા ફેલાય છે તો આ બધા વનસ્પતિના રોગો છે હવે હવે જે વાત કરીએ એનું નામ છે ખોરાક વિષાકતન વિષાકતન શબ્દની જગ્યાએ આપણે એનો ઇંગ્લિશ શબ્દ એનાથી ઘણો સહેલો છે એ આપણે યુઝ કરીએ જેનું નામ છે ફૂડ પોઈઝનિંગ શબ્દ તમે ઘણી વાર સાંભળ્યો છે ઘણી વાર ન્યૂઝમાં પણ આવતું હોય કે ભાઈ કોઈનો લગ્ન પ્રસંગ અથવા તો કે સામૂહિક જમણવાર હતો ત્યારે દર્દી ઘણા બધા લોકોને સામૂહિક રીતે ઝાડા ઉલટી થઈ જાય આવો તમે સાંભળ્યો છે કે ભાઈ લગ્ન પ્રસંગમાં વાસી

બુજોયે એક મિત્રને પાર્ટીમાં આમંત્રિત કર્યો ત્યાં અનેક પ્રકારના ભોજન આગર આરોગ્ય ઘરે પહોંચીને તેને ઉલટી થવા લાગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો ડોક્ટરે જણાવ્યું કે તેના ખોરાકમાં વિષાક્તન થવું હતું પરિણામે આવું થયું હવે પહેલીને વિચાર આવે છે ખોરાકમાં વિષ કેવી રીતે આવ્યું તો મેં તમને કીધું એમ કે કોઈ કારણોસર ખોરાકની અંદર બેક્ટેરિયા અથવા સૂક્ષ્મજીવો ઉત્પન્ન થઈ જાય તો ખોરાક વિષાક્તન સૂક્ષ્મજીવો દ્વારા દૂષિત કરવામાં આવેલો ખોરાક દ્વારા થાય છે ક્યારેક ક્યારેક વિષકારક પદાર્થ ઉત્પન્ન થાય છે જે ખોરાકને વિષયુક્ત બનાવી દે છે જેનો આહાર તરીકે ઉપયોગ કરવાથી આપણને ગંભીર બીમારી થાય છે અને ક્યારેક તેવું બને કે મૃત્યુ પણ શક્ય છે માટે આપણે વાસી ખોરાક બને એટલો એનાથી આઘું રહેવું જોઈએ આથી ખોરાકને દૂષિત થતો અટકાવવો જોઈએ તો હવે ખોરાકને દૂષિત થતા અટકાવવાની વાત આવી તો હવે કરીએ ખોરાકની જાળવણી ખોરાકની જાળવણીના જેટલા પણ ટોપિક છે ને બધા ટોપિકથી તમે ફેમિલિયર છો તમે માહિતગાર જ છો તમને એમ થતું હશે સાહેબ અમે એક તો આવું કાંઈ ભણ્યા જ નથી રાસાયણિક પદ્ધતિ જોઈ આવ્યું પેલું છે રાસાયણિક પદ્ધતિ પછી બીજું છે મીઠા દ્વારા જાળવણી શર્કરા દ્વારા જાળવણી ત્યાર પછી જે છે તેલ દ્વારા અને વિનેગર દ્વારા અને ગરમી તેમજ ઠંડી આ જે પાંચે પાંચ ટોપિક છે ને એ તમે આનાથી બહુ જ ફેમિલિયર છો તમને આના વિશે ખ્યાલ જ છે એ પહેલાં હું તમને કહી દઉં કે તમે ક્યારેય કલ્પના કરી છે કે ધારો કે તમે રોટલી બનાવી કેટલા દિવસ સારી રહે બે દિવસ વધીને ત્રણ દિવસ તો ખરાબ થઈ જાય હવે ધારો કે કોઈ વસ્તુ તૈડી સેવ બનાવી અથવા ગાંઠિયા બને કેટલા દિવસ સારા રહ્યા દસ થી પંદર દિવસ વધીને મહિનો પણ તમે ક્યારેય કલ્પના કરી છે કે કોઈ ખોરાક તમારો વરસ દિવસ સુધી ના બગડે હા ન બગડે આપણી ઘરે જે અથાણા છે જે આપણા મમ્મી બનાવે છે એ વરસ વરસ દિવસ સુધી સારા રહે છે એ અથાણું બનાવવાની સ્પેશિયલ પ્રોસેસ હોય છે અને ખાટા પાણીમાં ડુબાડે એમાં તેલ નાખે અથવા મુરબ્બો બનાવે તો એમાં ચાસણી બનાવે તો આ બધી જે પ્રોસેસ છે ને એ જ આ મુદ્દા છે જો પેલું રાસાયણિક પદ્ધતિ ઠીક સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ અટકાવવા માટે સામાન્ય રીતે મીઠું અને ખાટ તેલ વપરાય છે આયો બંને શબ્દો જ્યારે પણ અથાણું બનાવે ત્યારે પહેલા શું કરે કેરી હોય કે કુંદા હોય કે ગાજર હોય એને મીઠું અને હળદરના પાણી મીઠું અને હળદર ભેરવવામાં આવે એમાં મીઠું વ્યવસ્થિત ચડી જાય માટે એમાં સૂક્ષ્મજીવ ઉત્પન્ન થશે નહીં અને પછી એમાં શું કરવામાં આવે તો કે એમાં જે તેલ 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 નાખવામાં આવે ને અથાણું અથાણું તમે હંમેશા જોજો તેલની નીચે નીચે ડૂબેલું હશે હશે બહાર હોય જાય એવું ક્યારેય થવા દે ઉપર અંદર ઓલરેડી મીઠું છે જેના કારણે શું થશે એમાં સૂક્ષ્મજીવ ઉત્પન્ન જ નહીં થાય અને ખોરાક સારો રહેશે તેને માટે જાળવણીકારક પદાર્થો કહે છે અથાણું જો આવ્યું ને અથાણું બનાવવામાં મીઠું અને એસિડ પ્રિઝર્વેટિવનો ઉપયોગ થાય છે એસિડ તરીકે જનરલી તમે જે તૈયાર અથાણું જયારે હોટલમાં તમે ખાવા જાવ તમને એકદમ ખાટું અથાણું આપવામાં આવે તો એ સેનું બનેલું હોય તો એમાં વિનેગર નાખ્યું હોય ને વિનેગર એટલે જ એસિટીક એસિડ એકદમ ખાટું હોય તો ત્યાં વિનેગર વપરાય છે પરંતુ આપણે ઘરે વિનેગર ની બદલે શું વાપરીએ છીએ તો પેલું લીંબુનું અથવા કેરીની અંદર નીકળેલું જે ખાટું પાણી હોય છે એ વાપરીએ છીએ અને સેમ વસ્તુ કરે છે અને ખાટું આવ્યું મતલબ કે એ પણ લીંબુ હોય કે કેરીનું પાણી હોય એ પણ કેવું છે તો કે એસિડિક જ છે સુક્ષ્મજીવોનું આક્રમણ અટકાવે છે સોડિયમ બેન્ઝોએટ તથા સોડિયમ મેટાબાય સલ્ફાઇટ જાણીતા પ્રિઝર્વેટિવ છે તે ફળોના જામ અને રસને બગડતા અટકાવે છે આ વસ્તુ પણ આપણે ઉપયોગમાં લઈએ છીએ પણ આપણને ખબર નથી કે કેરી છે છે કેરીની સિઝનમાં તો આપણે કેરી ખાઈએ પછી કેરીના ડબા અથવા કાચની બોટલોમાં આપણે કેરીનો રસને સ્ટોર કરીએ છીએ ને એની અંદર આપણે કેમિકલ નાખીએ એવો શબ્દ આપણે આપણે કેમિકલ નાખીને અને સાચું પણ એ કેમિકલ શું હોય છે તો કે સોડિયમ બેન્ઝોએટ હોય છે ત્યાર પછી મીઠા દ્વારા સાચવણી તો આ વસ્તુ પણ આપણે કરી ચૂક્યા છીએ કે મીઠા દ્વારા મેં તમને કીધું એમ કે કેરી ગુંદા ગાજર જે પણ નું અથાણું કરવું છે આપણે મીઠું ભેળવવામાં આવે છે અને એનો બીજો ઉપયોગ માછલીઓને સાચવવા માટે થાય છે કે તમે દરિયા કિનારાના કોઈ વિસ્તારની મુલાકાત લેશો તો માછલીઓને મીઠાની અંદર ભેળવી અને સૂકવી દેવામાં આવે છે જેથી માછલીઓમાં વાસ વાસ તો આવશે પણ માછલી ખરાબ થશે નહીં નકર કોઈ પણ મૃતદેહ છે તો બેક્ટેરિયા મેં તમને એમ કેમ કીધું તેમ કોઈ પ્રાણી મરી જાય

આવ્યો ને શબ્દ જામ જામ એટલે જ મુરબ્બો અથવા તો તમે આને બીજો શબ્દ વાપરતા હશો છુંદો શબ્દ ઘણા લોકો વાપરે છે તો બંનેનો મતલબ એક જ થાય છે જેલી અથવા ફળોના રસની જાળવણીની સરકરા વડે કરવામાં આવે છે સરકરા ભેજનું પ્રમાણ ઘટાડે છે સરકરાથી શું થાય પાણીનું પ્રમાણ ઘટી જાય અને ખોરાકને દૂષિત થતો અટકાવે છે હવે તેલ અને વિનેગર દ્વારા તો આ વસ્તુ તો આપણે જેમ ભણી ગયા કે અથાણું બનાવવા માટે તેલ અને વિનેગરનો ઉપયોગ થાય કે અથાણું તેલની ઉપર જવા જ ન દે તેલનું લેયર આવી જાય કે જેથી બેક્ટેરિયા એની ઉપર અટેક કરી શકે નહીં તેલ અને વિનોગ્ય વિનેગરનો ઉપયોગ અથાણાને બગડતા અટકાવવા માટે કરવામાં આવે છે કારણ કે બેક્ટેરિયા તેની હાજરીમાં શું થાય છે તો કે મૃત્યુ પામે છે શાકભાજી ફળ અને માછલી તથા માછની જાળવણી પણ આ પદ્ધતિથી કરી શકાય હવે ગરમી તેમજ ઠંડીથી હવે અત્યાર સુધી તો બધું જોયું હવે હું તમને એક પ્રશ્ન પૂછું કે તમારી ઘરે દૂધ છે કેટલા દિવસ સારું રહે તમે જનરલી જો ફ્રીજ હશે તો તમને ગરમ કરવાની માથાકૂટ નહીં થતી પણ ધારો કે તમે કોઈ કારણોસર ફ્રીજ બંધ છે તમારા ઘરનું અથવા તો તમારી ઘરે ફ્રીજ નથી તો તમારા મમ્મી શું કરશે દૂધ આવશે એને ગરમ કરશે ઉફાણો આવશે ત્યાં સુધી ગરમ કરશે પછી ઠાડવા મૂકી દેશે બીજે ટાણે પાછું સેમ પ્રોસેસ પાછી કરશે તે આવું કરવાથી દૂધ લગભગ એક બે દિવસ સુધી બગડશે નહીં તો શું થાય છે જ્યારે આપણે દૂધને ગરમ કરીએ છીએ ત્યારે જે એના બેક્ટેરિયન હોય છે ને એને આપણે મારી નાખીએ છીએ અને જેથી કરીને બગડતું નથી હવે જે આપણે કોથળીનું દૂધ છે જ્યાં બુજો આય બુઝોને સવાલ છે કોથલીના દૂધમાં આવતું દૂધ કેમ બગડતું નથી મમ્મીએ બતાવ્યું કે આ દૂધ જીવાણુ રહિત અથવા તો પેસ્ટ્યુરાઇઝિડ કરેલું હોય છે તો આ શું છે સિમ્પલ છે કઈ નહીં કે એને શું કરવામાં આવે તો સેલ્સિયસ તાપમાને સેકન્ડ સુધી ગરમ કરવામાં આવે અને ત્યારબાદ એને તરત જ ઠંડુ કરી દેવામાં આવે કે એનાથી શું થશે કે જેની અંદર બેક્ટેરિયા થાય બધા જ નાશ પાયમાં અને હવે નવા બેક્ટેરિયા જ્યાં સુધી ઉત્પન્ન નહીં થાય ત્યાં સુધી દૂધ બગડશે નહીં એટલે જનરલી કોથળીનું દૂધ ઝડપથી બગડતું નથી કમ્પેર ટુ આપણે જ્યારે

સૂકો મેવો શાકભાજી પણ હવા ચુસ્ત પેકેટમાં વેચવામાં આવે છે જેથી એમાં સૂક્ષ્મજીવો એના સૂક્ષ્મજીવોથી સુરક્ષા પ્રાપ્ત થાય મતલબ કે એકદમ એર ટાઈટ પેકેટમાં એને બંધ કરવામાં આવે કે જેથી કરીને એમાં સૂક્ષ્મજીવો ઉત્પન્ન જ ન થાય અને ઝડપથી બગડે નહીં ત્યાર પછીનો જે મુદ્દો છે નાઇટ્રોજન સ્થાપન એ આપણે જોઈએ આપણે ધોરણ 6 અને 7 માં રાઇઝોબિયમ બેક્ટેરિયા વિશે અભ્યાસ કર્યો છે તે સિમ્બી વનસ્પતિમાં નાઇટ્રોજનના સ્થાપનમાં મદદ કરે છે મેં તમને કીધું એમ કે માંડવીનો છોડ તમે ઉખાડીને જોજો કે એ જે છે એની અંદર નાની નાની ગાંઠો જોવા મળે છે જેમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા હોય છે હવે છે કે એવી આખો સિસ્ટમ એવી છે કે હવાની અંદર નાઇટ્રોજન 78% છે જો 78% નાઇટ્રોજન છે હવાની અંદર પણ આ જે નાઇટ્રોજન છે એ વનસ્પતિ ડાયરેક્ટ ઉપયોગ કરી શકતી નથી તો આજે નાઇટ્રોજનનું સ્થાપન કરે છે સ્થાપન કે એ નાઇટ્રોજનને ઉપયોગલાયક બનાવે છે અને બદલામાં વનસ્પતિ એને શું કરતી હશે તો કે એને રહેવા માટેની જગ્યા અને પોતે બનાવેલા ખોરાકમાંથી ખોરાક આપે છે તો બંનેનું ચાલે છે તો આ જે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે હવે એ સિવાય ક્યારેક વીજળીના ચમકારા દ્વારા પણ વાતાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન થાય છે પરંતુ તમે જાણો છો કે નાઇટ્રોજનની માત્રા વાતાવરણમાં સ્થિર રહે છે તમને આશ્ચર્ય થશે કે આવું કેમ સંભવ છે ચાલો તેના વિશે હવેના ભાગમાં સમજીએ શું કહેવા માંગે છે છે આપણે કહીએ કે કે તમને ખબર જ આ વનસ્પતિમાં હવે બેક્ટેરિયા વનસ્પતિમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે એન કેન પ્રકારે વનસ્પતિ નાઇટ્રોજનનો ઉપયોગ કરે છે તેમ છતાં નાઇટ્રોજન તો એટલો ને એટલો જ છે જો ઉપયોગ કરતા જ હોય તો નાઇટ્રોજન ખૂટવો જોઈએ ને પણ ખૂટતો શા માટે નથી આપણે ચર્ચા કરીએ અને એના માટે જ આપણે નાઇટ્રોજન ચક્ર ભણવાનું છે તો હવે જો અહીંયા રહ્યું નાઇટ્રોજન ચક્ર આપણે સીધા ચક્ર ઉપર જ આવી જઈએ અને આપણે વ્યવસ્થિત પેલા ડિસ્પ્લે ઉપર સેટ કરી લઈએ ઓકે તો અહીંયા જે છે આ પેલો જે મુદ્દો છે વાતાવરણીય નાઇટ્રોજન છે મતલબ કે વાતાવરણમાં જે નાઇટ્રોજન રહેલો છે ને એ એમાંથી બે પાર્ટ થયા એનું સ્થાપન એટલે કે એ આપણે ઉપયોગ લાયક કઈ રીતે બને તો કે પેલું તો વીજળીના ચમકારાથી એ એક રીત થાય નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા અથવા તો લીલ દ્વારા વાતાવરણમાં નાઇટ્રોજનનું સ્થાપન થાય આ બે રીતે વાતાવરણના નાઇટ્રોજન આપણે ઉપયોગમાં લઈએ છીએ હવે આ જે વીજળીના ચમકારા દ્વારા જે નાઇટ્રોજન આવ્યો એ ભૂમિના નાઇટ્રોજનમાં સંયોજનમાં જતો રહેશે આ ભૂમિના નાઇટ્રોજન સંયોજનમાં જતો રહેશે મતલબ કે

પ્રાણીઓનું પછી શું થશે તો કે પ્રાણીઓ પોતાનો જે કચરો બહાર કાઢે છે ઘન કચરો અથવા પ્રવાહી કચરો જેને મળ અથવા મૂત્ર કહીએ છીએ એમાં પણ નાઇટ્રોજન હોય છે જેનું ખાતર બને ફરી પાછું વાતાવરણમાં નાઇટ્રોજન ભરી જાય આ પેલી રીત બીજી કે એ જ્યારે મરી જાય છે જે ઉત્સર્જન ઉત્સર્જન આવ્યું એટલે કે કે મૂત્ર જ્યારે મરી જાય ત્યારે એનું શરીર છે એની અંદર જે બંધારણમાં જે નાઇટ્રોજન રહેલો છે એ પણ ક્યાં જતો રહેશે તો કે એ ધીરે ધીરે બેક્ટેરિયા દ્વારા વિઘટિત થાય અને પાછો ક્યાં જતો રહેશે તો કે પાછો વાતાવરણમાં જતો રહેશે એટલે પાછો એ ભૂમિમાં આવી જશે હવે ભૂમિમાંથી નાઇટ્રોજન ક્યાં જાય તો કે બેક્ટેરિયા દ્વારા નાઇટ્રોજન યુક્ત સંયોજનમાંથી નાઇટ્રોજન વાયુમાં ફેરવે અને એ પાછો ત્યાંથી જતો રહે વાતાવરણમાં મતલબ કે વાતાવરણમાંથી નાઇટ્રોજન મુક્ત થયો વીજળીના ચમકારા દ્વારા અથવા તો બેક્ટેરિયા દ્વારા જમીનમાં ભળ્યો જમીનમાંથી વનસ્પતિને આપ્યો વનસ્પતિનો પ્રાણીને ગયો પ્રાણી મરી ગયા અથવા એના ઉત્સર્જનથી પાછો જમીનમાં આવ્યો જમીનમાં રહેલા પાછા બેક્ટેરિયાને ક્યાં ભેળવી દેશે તો કે વાતાવરણમાં આમ ચક્ર ગોળ ગોળ ફેરા રાખે છે માટે નાઇટ્રોજન ખૂટતો નથી હવે આપણે એનો જે થિયરીકલ છે એ જોઈ લે બસ આ છેલ્લો મુદ્દો છે પછી આપણો પાઠ અહીંયા પૂરો થશે તો કે વાતાવરણમાં ટકા નાઇટ્રોજન વાયુ છે નાઇટ્રોજનના બધા સજીવો માટે આવશ્યક ઘટક છે જેમ કે પ્રોટીન ક્લોરોફિલ અને ન્યુક્લિક એસિડ વિટામિન્સમાં ત્યાં હાજર હોય છે તો આ બધા સંયોજનમાં નાઇટ્રોજન હાજર હોય છે અને કેના દ્વારા મળે તો કે ખોરાક દ્વારા પ્રાણીઓ વાતાવરણીય નાઇટ્રોજનનો સીધે સીધો ઉપયોગ કરી શકતા નથી પ્રાણીઓ કરી શકતા વનસ્પતિ ન કરી શકતી ભૂમિમાં રહેલ બેક્ટેરિયા તેમજ નીલહરિત લીલ દ્વારા વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરીને યોગ્ય નાઇટ્રોજન ક્ષારમાં રૂપાંતર કરે છે જ્યારે આવા નાઇટ્રોજન ક્ષારોમાં રૂપાંતરિત થઈ જાય છે ત્યારે વનસ્પતિ તેનો ઉપયોગ ભૂમિમાંથી દ્વારા કરે છે જો અહીંયા તમને 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 મૂળ વિશે આપ્યું છે જેમ કીધું કે આ વનસ્પતિમાં નાની નાની ગાંઠો જોવા મળશે ક્યારેક ઉપાડીને જોજો તો એ નાઇટ્રોજન સ્થાપન કરે છે વનસ્પતિને આપે છે વનસ્પતિ પાસેથી આપણને મળશે આપણો જે ઘન અથવા પ્રવાહી કચરો છે મળ અને મૂત્ર એના દ્વારા આપણે પાછો જમીનમાં ફેરવશું અથવા આપણે મૃત્યુ પામીએ છીએ ત્યારે પાછો જમીનમાં ફેરવશું અને પાછો એ વાતાવરણમાં ભળી નાઇટ્રોજન ખૂટતો નથી ગોળ ગોળ કરે કરે છે છે એ શું તો કે નાઇટ્રોજનનો પ્રોટીન તેમજ અન્ય સંયોજનમાં સંશ્લેષણ કરે છે મતલબ બનાવે છે વનસ્પતિ ઉપર આધાર રાખતા પ્રાણીઓ પ્રોટીન તેમજ અન્ય નાઇટ્રોજન સંયોજનો પ્રાપ્ત કરે છે શું તો કે વનસ્પતિએ બનાવ્યું અને એની ઉપર આધાર રાખતા પ્રાણીઓ એને ખાય છે આપણે વનસ્પતિની આઇટમો ખાઈએ છીએ

નાઇટ્રોજન ઉત્સક દ્રવ્યોને નાઇટ્રોજનના સંયોજનમાં પરિવર્તિત કરે છે જો અહીંયા વનસ્પતિ પણ આવ્યો વનસ્પતિના મૃત્યુ મતલબ શું તો જે આપણે આપણે ખાતર એમાં છોડ વનસ્પતિના ભાગો શાકભાજીઓ તો આ બધું છે અથવા તો કોઈ ઝાડ કપાય અને જમીનમાં ડટાઈ જાય તો આ સળેલા પાંદડા તો આ બધું શું છે તો કે વનસ્પતિ મૃત્યુ પાઈ મૂકી શકાય તો એમાંથી પણ નાઇટ્રોજન પાછો હવામાં ભળી જાય છે જે વનસ્પતિ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે કેટલાક વિશિષ્ટ નાઇટ્રોજન સંયોજનો ને નાઇટ્રોજન વાયુમાં રૂપાંતરિત કરે છે જે વાતાવરણમાં ચાલ્યો જાય છે મેં તમને કીધું એમ આગળ પરિણામે નાઇટ્રોજનની માત્રા લગભગ હવામાં સરખી જળવાઈ રહી છે અહીંયા જે છે આપણો પાઠ પૂરો થાય છે પાઠને પછી આપણને જે સ્વાધ્યાય આપ્યું છે તો એ જે સ્વાધ્યાયનો લિંક છે ડિસ્પ્લે ઉપર થોડી જ વારમાં આપીશ તો તમને સ્વાધ્ય સ્વાધ્યાયનું સોલ્યુશન મળી જશે એની અંદર માત્ર જવાબ નહીં હોય પણ પાઠ્યપુસ્તકમાં એ જવાબ ક્યાં આવ્યો અને જવાબ કઈ રીતે મોઢે લખી શકાય એ બંને માહિતી છે તમે ચોક્કસથી જોજો જો ડિસ્પ્લે ઉપર ના આવે તો ડિસ્ક્રિપ્શનમાં પણ એની લિંક આપીશ તો ત્યાંથી પણ તમે એને જોઈ શકશો બાર મિત્રો વિડિયો જોવા માટે ખૂબ ખૂબ આભાર આ વિડીયોને લાઇક કરો જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળશું બીજા વિડીયોમાં